મારું નામ હર્ષ પ્રથમ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે તો સર્વ ગુરુઓના ચરણોમાં મારા પ્રણામ. આજે હું ગુરુ દ્રોણાચાર્ય અને તેમના શિષ્ય એકલવ્યની વાત રજૂ કરવા જાઉં છું. તો શાંતિથી સાંભળજો. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક હતા પાંડવો અને કૌરવો અને ગુરુ મહાન જ્ઞાની ગુરુ દ્રોણાચાર્ય હતા. તેઓ તેમને જુદી જુદી વિદ્યાઓ શીખવતા હતા અને તેઓ રાજકુમારોના ગુરુ હતા. એકલવ્ય ભીલોના રાજાનો દીકરો હતો. તેમણે ધનુર્વિદ્યા શીખવાનો ખૂબ જ શોખ હતો. તેને મહાબાળાવાળી બનવું હતું. તેમણે આ વાત તેના પિતાને કહી. તેના પિતાએ ના પાડીને કહ્યું કે તે ફક્ત જ ક્ષત્રિયોના રાજકુમારોના જ ગુરુ છે. એકલવ્ય પછી દ્રોણાચાર્યને મળવા જાય છે અને પોતાની ઈચ્છા તેમને વ્યક્ત કરે છે. અને ગુરુ દ્રોણાચાર્ય કહે છે કે હું ફક્ત જ ક્ષત્રિયોના રાજકુમારોનો જ ગુરુ છું. એકલવ્ય નિરાશ થયા વગર જંગલમાં જાય છે અને ગુરુ દ્રોણાચાર્યને માટીની મૂર્તિ બનાવી ઝાડવા નીચે સ્થાપિત કરે છે અને પોતાના હૃદયમાં પણ સ્થાપિત કરે છે. અને થોડા દિવસો બાદ ગુરુ દ્રોણાચાર્ય પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થાય છે. તેમને એક કૂતરો મળે છે જેનું મોં બાણોથી ભરેલું હોય છે પરંતુ લોહી નીકળતું નથી. ગુરુ દ્રોણાચાર્ય વિચારે છે કે આવું કોણ છે, આ જેવા તેવા બાણાવાળીનું કામ નથી. ગુરુ દ્રોણાચાર્ય કૂતરાને લઈ એકલવ્ય પાસે જાય છે અને પૂછે છે કે કોણ છે આવું મહાન બળી, કોણ છે તારો ગુરુ? એકલવ્ય કહે છે આ બાણ મેં ભર્યા, તમે મારા ગુરુ છો, તમારી સ્થાપના મારા હૃદયમાં કરેલી છે. તો ગુરુ દ્રોણાચાર્યને થઈ મનમાં વિચારે છે કે આ તો મારા શિષ્ય અર્જુન કરતાં પણ મહાન બનશે. તો તે ગુરુ દ્રોણાચાર્ય જોઈ શકતા નહોતા, તેથી તેમણે કહ્યું કે તો તારે શિષ્ય તરીકે ગુરુ દક્ષિણામાં પોતાનો જમણા હાથનો અંગૂઠો દાન કરવો જોશે. તો એટલો કે એક પણ ક્ષણ વિચાર્યા અને સમજ્યા વગર તલવાર વડે પોતાનો અંગૂઠો જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુજીના ચરણોમાં ધરી દે છે. આવી હતી એકલવ્યની ગુરુ ભક્તિ. અસ્તુ.